નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી અને ગ્રામરનો કન્ઝક્શનનો ટોપિક જોવાના છે તો ચાલો એમની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આ તમારે ગ્રામરમાં એક્ઝામમાં ત્રણ માર્ક્સમાં પૂછાય છે કે જેમાં તમને ત્રણ સેન્ટેન્સ આપ્યા હોય એ ત્રણ સેન્ટેન્સમાં તમને ઓપ્શન તરીકે ત્રણ કન્ઝક્શન આપેલા હોય છે એ ત્રણ કન્ઝક્શનનો યુઝ કરીને કોઈપણ એક એક કરેક્ટ કન્ઝનનો યુઝ કરીને બે સેન્ટેન્સને જોડવાના રહેશે અને એક સેન્ટેન્સના એક માર્ક્સ રહેશે ચાલો થિયરીની શરૂઆત કરીએ સૌથી પહેલા તો સમજીએ કે કન્ઝક્શનની ડેફિનેશન શું થાય કન્ઝકશન કે જે તમારે પૂછાશે જોઈન ધ સેન્ટેન્સના ટોપિકથી અથવા તો ક્વેશ્ચન ટાઈપથી દેન સંયોગીકરણ સંયોગીકરણ એટલે કે બે વાક્યનું જોડાણ કરવું એને ભેગા કરવા એટલે કન્ઝકશન અહીંયા તમારે સંયોગીકરણ માટે વાક્યના કેટલા પ્રકાર સમજવાના છે બે વાક્યના પ્રકાર સમજવાના છે એક તો કમ્પાઉન્ડ અને બીજું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મતલબ કે સંયુક્ત સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ મતલબ કે મિશ્ર વાક્ય મતલબ કે વાક્યને તમારે કંઈક એ રીતે મિક્સ કરી દેવાનું કે જેથી કરીને કોઈ રીડ કરે તો એમને પણ ખ્યાલ ન આવે કે બે સેન્ટેન્સ જે છે એ કનેક્ટ કરેલા છે અને ત્યારબાદ કમ્પાઉન્ડ સેન્ટેન્સ આ બંને ટાઈપ આપણે આજના વિડીયોમાં સમજવાના છે સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ જોઈશું અને એ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આ પ્રકારના બે વાક્ય જે છે એ બે વાક્યને જોડવા માટે એન્ડ બટ ઓર અને સો વગેરે જેવા સંયોજકથી જોડાયેલા હોય છે આ પ્રકરણ આ પ્રકારમાં મતલબ કે કમ્પાઉન્ડમાં એમાં સૌથી પહેલાં આપણે એન્ડને સમજીએ એન્ડ એટલે થાય અને હવે બધામાં તમે અને લગાડી દો તો એમ હાલે નહીં બે સેન્ટેન્સ છે એ બે એ વચ્ચે તમે એન્ડ જોડી દો છો એમને જ્યાં યુઝ થતું હોય ત્યાં જોડવાનું હોય પછી આડેધડ ગમે ત્યાં તમે જોડી દો તો એ ચાલે નહીં પછી ન આવડતું હોય ખબર ન પડતી હોય પણ એમાં સારું છે તમને ત્રણ ઓપ્શન આપે છે એ ત્રણ ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શન એ પણ સિલેક્ટ કરવાનો અને જો તમે એની જગ્યાએ બીજા કોઈ ઓપ્શન સિલેક્ટ કર્યા તો તમારો મેમો ફાટી જશે એટલે કે તમારા ત્યાં માર્ક શું થઈ જશે કટ થઈ જશે ચાલો સમજો એન્ડ એટલે શું થાય અને થાય ને જે આગળ જતા તમે વધારે ડીપમાં સમજવાના છો કે એન્ડ ની જગ્યાએ તમે બીજા કયા શબ્દોનો યુઝ કરી શકો હા યાર અંગ્રેજીમાં બહુ બધા ઓપ્શન આવે છે કે આપણે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ ધીરે ધીરે તમે કેમ કારણ કે નવ દસ અગિયાર બાર આ બધામાં ગ્રામના જે ટોપિક છે ને ઓલમોસ્ટ સિમિલર જ છે એમાં છે ને થોડું થોડું એડ કરતા જાય અને થોડું થોડું તમને ડીપમાં સમજાવતા જાય બાકી આવે તો સેમ જેવું થાય ચાલો જોઈએ આપણે હવે અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે આ પછી આપણે એક્સરસાઇઝ પણ કરીશું પણ પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ રીતા અપ શી વેન્ટ આ વુટ રીતા જાગી અને પછી બહાર ગઈ તો હવે બેમાં જો કરતા કેવા છે સરખા છે એમની માત્ર ક્રિયા કેવી કીધી છે અલગ અલગ કીધી છે તો આપણે એમ લખી શકીએ કે ભાઈ રીતા અપ જાગે પણ છે અને વેન્ટ આઉટ એટલે બહાર પણ જાય છે બરાબર અહીંયા છે નહીં આવે અપ એટલે કે મતલબ કે ઊભી થઈ એ થઈ હતી અને ત્યાર પછી એ બહાર ગઈ હતી ત્યારબાદ બીજું સેન્ટેન્સ શું કીધું છે વેન્ટ વેન્ટ હિમાલયા અર્જુન હવે હિમાલયા જાય છે કોણ કોણ જાય છે રાજા અને અર્જુન કરતા અલગ છે ક્રિયા કેવી છે સરખી છે તો કર્તા વચ્ચે એન્ડ મુકાશે જો નામ સરખા હોય ને ક્રિયા અલગ અલગ હોય ને તો ક્રિયા વચ્ચે એન્ડ મુકાય અને જો નામ અલગ અલગ હોય ને ક્રિયા સરખી હોય ને તો નામ વચ્ચે એન્ડ મુકાય આ સમજો

ત્યારબાદ તમને અહીંયા એક મહત્વની નોંધ મેં આપેલી છે એક્ઝામમાં રેર કેસમાં તમને ક્યાંક પૂછાય તો કે એન્ડના સ્થાન પર તમે એઝ વેલ એઝ નોટ ઓનલી બટ ઓલ્સો તેમજ બોથ એન્ડ જેવા સંયોજકનો પણ ઉપયોગ કરી શકો છો બોથ એન્ડ જેવા સંયોજકનો પણ ઉપયોગ કરી શકો આ ડોટ 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 દેખાય ને એટલે શું થાય ખબર છે આમ થાય જો બોથ આ રીતે બને બોથ કરન એન્ડ એન્ડ એટલે મેં આ એન્ડ લખ્યો છું ટૂંકમાં લખ્યો હશે એમ તો તમે સમજો છો જરૂર તો ન પડે છતાં પણ મેં કીધું દોઢી થઈને બરાબર ત્યારબાદ નોટ ઓનલી બટ ઓલસો કઈ રીતે લખાય નોટ ઓનલી કરણ બરાબર નોટ ઓનલી કરન બટ ઓલસો અર્જુન વેન્ટ હિમાલયા જે રીતે બોથ યુઝ થાય એ રીતે નોટ ઓનલી અને બટ ઓલ્સો નો યુઝ થાય આટલું સરળ છે ત્યારબાદ એઝ વેલ એઝ કેમ મૂકો તો જ્યાં તમે એન્ડ મૂકો છો ત્યાં તમે એઝ વેલ એઝ મૂકી દો કરન એઝ વેલ એઝ અર્જુન વેન્ટ હિમાલયા કરન અને એ જ રીતે અર્જુન પણ હિમાલયા ગયો હતો ચાલો આઈ હોપ કે એન્ડનું કન્ઝન તમાર ક્લિયર થઈ ગયું હશે એટલે હું જાઉં છું સેકન્ડ કન્ઝક્શન તરફ અને સેકન્ડ કન્ઝક્શન છે બટ બટ એટલે થાય પરંતુ અથવા તો પણ અથવા તો છતાં પણ શું થાય છે રામ વર્ક્સ હાર્ડ હી કેન નોટ ગેટ રિઝલ્ટ હવે રામ સખત મહેનત કરે છે પરંતુ તેને રિઝલ્ટ મળતું નથી તો અહીંયા પરંતુ અને પણ આવ્યું એટલે આપણે અહીંયા મૂકીએ બટ તો રામ વર્ક્સ હાર્ડ પણ તેને રિઝલ્ટ મળ્યું નહીં તો હી કેન નોટ મળી શક્યું નહીં સોરી કેન નોટ આપેલું છે એટલે મળી શક્યું નહીં હી કેન નોટ ગેટ રિઝલ્ટ તે રિઝલ્ટ મેળવી શક્યું નહીં હવે નીચે અહીંયા પણ તમને નોંધ આપેલી છે કે બટને સ્થાને તમે યેટ તેમજ સ્ટીલ જેવા સંયોજકનો ઉપયોગ કરી શકો હવે એની વાક્ય રચના કોઈ નવી નથી જે રીતે બટ તમે મૂક્યો એને કાઢીને તમે યેટ મૂકી દો જે રીતે યેટ તમે બટને કાઢીને મૂક્યો છે એ રીતે યેટને કાઢીને સ્ટીલ મૂકી દો સ્ટીલ જે છે ને ક્યારેક ક્યારેક પણ દર્શાવવા માટે યુઝ થાય છે અને ક્યારેક ક્યારેક એ સમય દર્શક શબ્દ દર્શાવવા માટે પણ સ્ટીલનો યુઝ થાય છે એટલે આ રીતે સમજવા માટે સ્ટીલમાં કન્ફ્યુઝ ન થતા ક્યારેક ક્યારેક અંગ્રેજીના શબ્દો હોય ને એને કાંઈ ધડો જ ન હોય એ સેન્ટેન્સ પ્રમાણે હોય વાક્ય પ્રમાણે એમના મિનિંગ થતા હોય હવે આપણી પાસે ટુ છે ઈ ટુ ક્યારેક ક્યારેક હોય મતલબ કે એનો ઉપયોગ થી દર્શાવવા માટે થતું હોય ક્યારેક એમનો ઉપયોગ માટે દર્શાવવા માટે થતું હોય મતલબ કે કારણ ત્યારબાદ દ્વારા દર્શાવવા માટે ટુનો ઉપયોગ કરતા હોઈએ છીએ એમ સેન્ટેન્સના યુઝ ચેન્જ થતા જાય સેન્ટેન્સ પર ડિપેન્ડ રહેશે જે રીતે સેન્ટેન્સ ચેન્જ થતા જાય એમ આપણે એ વર્ડનો યુઝ કરીએ છીએ ત્યારબાદ હવે આપણે સમજીએ ઓર અથવા તો નહીતર ઓર અથવા તો સોરી ઓર એટલે નહીતર થાય નો ઓર અથવા તો નહીં તર નથી સમજવાનું ઓર એટલે અથવા થાય અથવા તો નહીતર થાય હવે હરી અપ યુ વિલ મિસ ધ ક્લાસ જલ્દી કર નહીં નહીતર તું ક્લાસ જે છે મિસ કરી દઈશ આ રીતે હરી અપ નહીં તો તું ક્લાસ મિસ કરી દઈશ હવે આ જો સમજવાની વાત છે જો બીજું એક તો તમારામાં શું સમજવાનું કે કયા શબ્દનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો બીજું તમને બે સેન્ટેન્સ આપ્યા છે આ રીતે હરી અપ યુ વિલ મિસ ધ બસ આ તો તમે વાંચી લીધા હવે એનું તમારે ગુજરાતી કરવાનું ઉતાવળ કર તું બસ મિસ કરીશ હવે આની વચ્ચે એવું કયું કન્ઝક્શન મૂકે તો એ સેન્ટેન્સ અર્થપૂર્ણ બને એ પણ એમના એમાં ફેરફાર થયા વગર

આવશે કોઈ પણ જગ્યાએ આવશે તો નહીતર માટે એક શબ્દ છે બીજો શબ્દ છે અધરવાઇઝ નહીતર જે શબ્દ છે ને એ શબ્દ માટે બીજો શબ્દ કયો છે આય અધરવાઈઝ ત્યારબાદ ઓર માટે બીજો શબ્દ કયો છે આઈધર ઓર આ ઓર માટેનો એટલે કે અથવા માટેનો બીજો શબ્દ છે અને ઓર નું જે બીજું ગુજરાતી થાય છે નહીતર એ નહીતર માટે બીજો શબ્દ છે અધરવાઇઝ શું છે અધરવાઇઝ ત્યારબાદ નાઈધર નોર એટલે કે નેગેટિવ ઓપ્શન દર્શાવવા માટે કેવો ઓપ્શન દર્શાવવા માટે હલો કેવો ઓપ્શન દર્શાવવા માટે નેગેટિવ ઓપ્શન દર્શાવવા માટે નાઈધર નો ઉપયોગ થાય છે અને પોઝિટિવ ઓપ્શન દર્શાવવા માટે આઈધર ઓર ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ આ કેવું સેન્ટેન્સ છે પોઝિટિવ સેન્ટેન્સ છે તો આપણે અહીંયા આઈધર ઓર ઉપયોગ કરી શકીએ પરંતુ ના આ નેગેટિવ સેન્ટેન્સ તરીકે નાઈધર નો ઉપયોગ કરી શકીએ નહીં જો એમાં આઈધર ઓર ઉપયોગ કર્યો છે આઈધર આઈ ઓર કિંજલ વિલ કમ કાતો હું કાતો કિંજલ ત્યાં આવશે હવે અહીંયા આપણે નાઈધર ઓર નો ઉપયોગ સોરી આઈધર ઓર નો ઉપયોગ અહીંયા આપણે કરી શકીએ નહીં આ સેન્ટેન્સમાં આઈધર ઓર નો ઉપયોગ થાય નહીં કારણ કે ચોખ્ખું તમારે ત્યાં નહીં તર દર્શાવવાનું છે કે જલ્દી કર નહીતર આપણે ક્લાસ ચૂકી જઈશું અથવા તો તું ક્લાસ ચૂકી જઈશ એટલા માટે સમજાય છે તમને મીનિંગ સમજવો જરૂરી છે બાકી બધું ઠીક છે

કે તે આવી શકશે નહીં અથવા તો તે આવશે નહીં તો અત્યાર સુધીમાં આપણે ચાર કન્સ્ટ્રક્શન જોયા એન્ડ જોયું બટ જોયું ઓર જોયું અને સો જોયું હવે એના જે સિમિલર વર્ડ છે એ સિમિલર વર્ડને પણ તમારે યાદ રાખવા પડશે હવે આને લગતા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો તો તમે મસ્ત મજાના માસ્ટર થઈ જશો કારણ કે એ સેન્ટેન્સ તો તમે સાંભળ્યું જ હશે કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ અને આ સાચી વાત છે હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાત છે કરીએ નહીં એ બે નંબરની વાત છે છતાં પણ આપણે પોતાં ફરીએ કે ભાઈ આ ટોપિકને કેમ સમજવું આ ટોપિકમાં મારે કેમ માર્ક્સ લાવવા આમ ફલાણ પૂછવું દીકરું તમને કહેવામાં આવે થિયરી સમજો પ્રેક્ટિસ કરો તો હવે બીજે ક્યાંય પૂછવા જવાની જરૂર છે ખરી નહીં છતાં પણ આપણે ડોટ ડાયા થઈને જઈશું ચાલો હવે આપણે આગળ જઈએ હવે આપણે જોઈશું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે મિશ્ર વાક્ય મિત્રો આ પ્રકારના વાક્યમાં સબ કોર્ડિનેટર કન્સ્ટ્રક્શન ઉપયોગ થાય છે જેમ કે વુ વુઝ વિચ હાઉ ધો સો ધેટ વગેરેનો ઉપયોગ કરીને બે કે તેથી વધુ વાક્યોને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં ફેરવીને એક વાક્ય બનાવી શકાય છે બને સેમ જ છે આગળ જે જોઈ ગયા એનું કામે શું હતું બે વાક્ય બે વાક્ય જે હોય અલગ અલગ એને આપણે એક બનાવી દેતા હતા અહીંયા એ જ કરવાનું છે આપણે બે અલગ અલગ વાક્યોને એક બનાવવાના છે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને ચાલો એમાં સૌથી પહેલા આપણે સમજીએ વુ વુ એટલે શું થાય ખબર છે આપણે વુ એટલે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં જોઈ ગયા કોણ પરંતુ વુધ જ્યારે વાક્યની વચ્ચે મુકાય ને ત્યારે એનું ગુજરાતી થાય છે કે જે યાદ રાખજો વુ જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં હોય ત્યારે આપણે એનું ગુજરાતી કરીએ છીએ કોણ પરંતુ એ જ વુ જ્યારે વાક્યની વચ્ચે આવે છે ત્યારે એનું ગુજરાતી થાય છે કે જે બોલો આવું જાદુ મંત્ર છે જાદુ મંત્ર જાદુ મંત્ર હું જાણું છું એક અંતર એવું કઈક આવે ને ગીત આવતું પેલા અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દો ખબર એક ગીત આવતું આપણે એના હવે યાદ એ ન હોય તો કે જે થાય હવે ટાઈગર સ્ટ્રોફ મેટ અ મેન હી ઇઝ એન એક્ટર ટાઈગર સ્ટ્રોફ મેટ અ મેન એ એક માણસને મળ્યા એના માટે હી નો ઉપયોગ કર્યો છે ટાઈગર સ્ટ્રોફ માટે હી નો ઉપયોગ ન કર્યો આ માણસ માટે હી નો ઉપયોગ કર્યો છે સમજાય છે તમને કે ટાઈગર સ્ટ્રોફ એક માણસને મળ્યા

સમજાઈશ તમને હાલો હવે આ હી જે ખાસ કરીને આ સમજવાનું કે હી જે છે કોના માટે યુઝ થયું છે ટાઈગર સ્ટ્રોફ માટે યુઝ થયું છે કે આ અ મેન માટે યુઝ થયું છે તો આ અ મેન માટે યુઝ થયેલો વર્ડ છે ધેન વૂમ વૂમ એટલે કે જેને થાય જ્યારે એ વૂમ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં મૂકીએ ત્યારે એનું ગુજરાતી શું થાય કોને કોનું કોને કોને થાય ખાલી નું થાય કે કોને મળવા ગયા હતા બસ ઇત કોને તો ત્યારે વોમ નો ગુજરાતી કોને થાય છે પરંતુ અહિયાં જ્યારે વોમ વાક્યની વચ્ચે આવે ત્યારે એનું ગુજરાતી થાય કે જે ને મતલબ માં ને તો લાગવાનું છે તો કે જે ને હવે ફોર એક્ઝામ્પલ ડુ યુ નો અભિષેક યુ મેટ હિમ યસ્ટરડે શું તો અભિષેક ને જાણે છે કે જેને યુ એટલે કે તું યુ નો અભિષેક તો આના માટે આ યુ નો ઉપયોગ થશે આ અભિલા માટે યુઝ થયો નથી બરાબર છે આ અભ્યા માટે એમનો યુઝ થયો નથી કોના માટે થયો છે આના માટે થયો છે ડુ યુ નો અભિષેક યુ મીટ હિમ યસ્ટરડે ડુ યુ નો અભિષેક હુમ કે જેને તું ગઈ કાલે મળ્યો હતો ત્યારબાદ દેવયાનીનો આપણે સમજીએ

એટલે થોડું ગુજરાતી આવડવું તો જરૂરી જ છે દરેક ગ્રામરના ટોપિકમાં થોડું ગુજરાતી આવડવું જરૂરી છે એવો એક ટોપિક નથી કે જેમાં તમે કોઈ પણ એવા કીવર્ડ યાદ રાખીને અથવા તો કોઈપણ વસ્તુને યાદ રાખીને માત્ર તમે એને કમ્પ્લીટ કરી શકો નહીં ક્યારેક ક્યારેક અમુક સેન્ટેન્સમાં ગુજરાતી કરવું પડે પછી આપણે એમને સમજીને એમાં વસ્તુ એડ કરતી જવી પડે ત્યાર પછી આગળ જઈએ હવે વોમ બીજા વાક્યમાં આવતા કર્મ હિમ હર હરમને સ્થાને આવે કોને સ્થાને પર આવે છે હિમ હર અને સ્થાન પર શું આવી આવી વોમ એટલે એમનું શું કેવું હવે વોમ બીજા વાક્યમાં આવતા કર્મ જે છે એ કર્મ જે છે એ શું થઈ જાય છે હવે ફોર એક્ઝામ્પલ અહીંયા હિમ હતો તો એ હિમનું વોમ થઈ ગયું એટલે હિમ શું થઈ ગયું નીકળી ગયું એ રીતે અહીંયા પણ હિમ હતું કોના માટે આ યુઝ થયું હતું આ માણસ માટે યુઝ થયું હતું અહિયાં પણ કોના માટે યુઝ થયું હતું આ માણસ માટે યુઝ થયું હતું કે જેને કોઈ વ્યક્તિ મળવા જાય છે બરાબર જેને કોઈ વ્યક્તિ મળવા જાય છે અથવા જેને કોઈ વ્યક્તિ સવાલ પૂછે છે અથવા જેની સાથે કોઈ ટાઈમ સ્પેર કરે છે ત્યારે એ વ્યક્તિ માટે જે પણ કર્મનો યુઝ થયો છે એ કર્મના સ્થાન પર શું આવી જાય છે વૂમ આવી જાય છે મતલબ તમને સમજાય ચેન્જ થઈ જાય જો અહીંયા હિમ હતું હિમ નીકળી ગયું ને એનું શું થઈ ગયું વૂમ થઈ ગયું કે નહીં બસ આટલો ફેરફાર આ ખાસ આમાં તમને જેટલા સેન્ટેન્સ મળે ને એટલા સેન્ટેન્સ સોલ્વ કરી નાખજો અને એ સેન્ટેન્સ તમને ક્યાં મળશે ખબર હવે તમે યુદ્ધ વિદ્યાકુલની ચેનલમાં ભણી રહ્યા છો બસ તમારે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને એ એપ્લિકેશનનું નામ છે યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન એ એપ્લિકેશનમાં તમારે ધોરણ નવ સ્ટાન્ડર્ડ નાઇન અને સ્ટાન્ડર્ડ ટેનના કન્ઝનના તમને જેટલા પણ સવાલ આપેલા છે જેટલી પણ તમને એક્સરસાઇઝ આપેલી છે બધી એક્સરસાઇઝને મસ્ત રીતે સોલ્વ કરી નાખજો બસ હે કીધું ને પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ પછી તમે એમ કહેતા હોય મેમ અમારી પાસે સમય જ નથી તો યાદ રાખો જે વ્યક્તિને પ્રેક્ટિસ ખરેખર કરવી હોય ને એ ક્યારે આ રોજના રોતો જ નથી અથવા તો એ આવી ક્યારેય રોજના રોતી જ નથી ગમે ત્યાંથી ગમે ત્યાંથી ની સમય કાઢીને રહી એક કથામાં મેં સાંભળ્યો હતું એક વાર કથા સાંભળી હતી ને ત્યારે એકે કહ્યો હતું કે જે વ્યક્તિ એમ કહે છે ને કે મારી પાસે એ લક્ષ્યને પૂરું કરવા માટે ગોલને પૂરું કરવા હા હવે તો એ સ્વામી અને જે પણ હોય બરાબર જે કથા કરતા હોય અથવા તો સ્પીચ આપતા હોય કે જે સ્વામિનારાયણ હોય અથવા તો બીજા કોઈ પણ ધર્મને ફોલો કરતા એ હવે મોટિવેશન આપવા મળ્યા છે એ એમ કે પણ સારું હતું મોટિવેશન મને તો મજા આવી ગઈ એ કહે કે જે વ્યક્તિને ખરેખર વ્યક્તિ લક્ષ્ય માટે સમય ન કાઢી શકતી હોય ને એ વ્યક્તિને ખરેખર એમના લાઈફનું એ લક્ષ્ય હોતું જ નથી કારણ કે વ્યક્તિનું લક્ષ્ય હોય એ વ્યક્તિ ક્યારેય એમ કહેતી જ નથી કે મારી પાસે સમય નથી અને છતાં પણ લક્ષ્ય હોવા છતાં પણ એ વ્યક્તિ એમ કહેતી હોય કે મારી પાસે સમય નથી તો એ મૂર્ખમાં ગણાય એટલે પછી મને મારા ઉપર યાર શરમ આવી કારણ કે હું પણ ક્યારેક ક્યારેક એમ કહેતી હોય કે મારી પાસે સમય નથી કામ કરવાનો એટલે હું કે હું મૂર્ખ ગણાવ એમ એને લાસ્ટ સેન્ટેન્સ એવું કીધું હતું કે જે વ્યક્તિ એમ કહે છે કે મારી પાસે સમય નથી તો એ વ્યક્તિ ખરેખર દુનિયાનો સૌથી મોટો મૂર્ખ માણસ છે 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 કડવું પણ સાચું છે એ મેં માની લીધું લીધું એક્સેપ્ટ કરી હવે તમારા ઉપર ડિપેન્ડેટ છે તમારે ક્યાંથી સમય કાઢવો અને ક્યાંથી આ બધું ભેગું કરવું ઓકે ચાલ ત્યાર પછી વુઝ મતલબ કે કે જેનું કે જેની કે જેનું કે જેના એટલે શું થાય વુઝ થાય હવે રાધિકા મીટ્સ કેયુ હિઝ પેઇન્ટિંગ આર ફેમસ રાધિકા કેયુ ને મળી કે જેની પેઇન્ટિંગ બહુ ફેમસ હતી હવે આમાંથી શું થાય દૂર ખબર છે સંબંધક વ્યક્તિના નામ થાય કારણ કે આપણે વુઝનો ઉપયોગ તમે યાદ કરો ફ્રેમ ધ ક્વેશ્ચન યાદ કરો આપણે વુઝનો ઉપયોગ શા માટે કરતા હતા સંબંધક નામ ને દૂર કરીને પછી આપણે વુઝનો ઉપયોગ કરતા હતા ને

હવે એમ લખે કે વુ ઇઝ હી ઇઝ અ પેઇન્ટિંગ હે કે જેની તેની તેની એ જાણીતી છે એ કેવું ગુજરાતી થાય કે જેની તેની પેઇન્ટિંગ્સ બહુ જ ફેમસ છે આ ફેમસ એટલે કે પ્રખ્યાત છે જાણીતી છે એટલા માટે હી શબ્દને શું કરવો પડે કાઢી નાખવો પડે સેમ એ રીતે આપણે ક્યાં કરતા હતા વુમમાં કરતા હતા હવે આપણે જોઈએ વિચ વીજ એટલે થાય કે જે જે વસ્તુ માટે યુઝ થાય છે જેમ કે આઈ હેવ અ ગેજેટ ઇટ ઇઝ મેડ ઇન ચાઇના આઈ હેવ અ ગેજેટ ઇટ ઇઝ મેડ ઇન અ ચાઇના મારી પાસે ગેજેટ છે કે જે ચાઇનામાં બન્યું છે તો અહીંયાથી શું રિમૂવ થાય હવે વીજનો ઉપયોગ આપણે શેના માટે કરીએ નિર્જીવ વસ્તુ માટે નિર્જીવ પસંદગી દર્શાવવા માટે કરીએ ને તો અહીંયાથી શું રિમૂવ થશે ઇટ સામાન્ય રીતે નિર્જીવ પ્રાણી માટે વપરાય છે વિચ વિચ બીજા વાક્યમાં કરતા ઇફ ના સ્થાને પણ આવી શકે સોરી ઇટ ના સ્થાને અહીંયા ઇફ લખ્યું છે અહીંયા આપણે થોડું કરેક્શન કરી નાખીએ ઇફ ને પરંતુ ઇટ ના સ્થાન પર આવી જાય અહીંયા થી શું દૂર થશે ઇટ દૂર થશે આઈ હેવ અ ગેજેટ કે જે ચાઇના બન્યું છે કે જે ક્યાં બન્યું છે ચાઇનામાં માં બન્યું છે તો અત્યાર સુધી આપણે WH ના કેટલા કેવા જોયા કે જે અત્યાર સુધી આપણે પહેલા ક્યાં જોઈ ગયા હતા ફ્રેમ ધ ક્વેશ્ચન જોઈ ગયા હતા ને અને હવે એ જ WH ક્વેશ્ચન Who whom whose which એ આપણે કન્જક્શન માં જોઈયું मीनिंग સાથે જોઈયું પ્રેક્ટિસ કરો અને માસ્ટર બનો મારીજે ત્યાર પછી હવે આગળ જઈએ ધેટ ધેટ એટલે કે થાય જેમ કે આઈ નો હી હી ઇઝ સ્લેવર હવે ધેટ અને વિચ તમે એમ કહેતા હોય બેમ એ બંને અહીંયા ખરખો ન થાય ના થાય વીજમાંથી તમારે ઈટને રિમૂવ કરવાનું હોય અને ધેટ માં જો કટ ટાઈમ સ્થાન પર જ રહેશે જેમ કે આઈ નો હિમ ધેટ હી ઇઝ ક્લેવર હું જાણું છું કે તે જામ મ સમજવાનો હોશિયાર છોકરો છે ત્યારબાદ બાદ શી ઇઝ ગોલ્ડ મેડલિસ્ટ આઈ બિલીવ સો તેણી આઈ બિલીવ ધેટ શી ઇઝ ગોલ્ડ મેડલિસ્ટ હવે જો આ સેન્ટેન્સ મે કઈ રીતે બનાવ્યું છે આને કહેવાય મિશ્ર વાક્ય

ત્યારબાદ વેર કે જેનો ઉપયોગ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાં માટે યુઝ કરતા હતા અહીંયા યુઝ થશે કે જ્યાં જેમાં નોંધ આપે છે વેરનો ઉપયોગ સ્થળ દર્શાવવા માટે થાય છે એક્ઝામ્પલ વેર હેઝ યોર નાની ગોન આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો વેર શી હેઝ ગોન હા સવાલ પણ આપેલું છે અને સિમ્પલ સેન્ટેન્સ પણ આપેલું છે હવે બેને ભેગું કેમ કરવું એ તમારે વિચારવાનું છે એક નવું જ સેન્ટેન્સ બનાવવાનું છે આમાં જો હવે વેર છે પણ સેન્ટેન્સની ફોર્મેટ કેવી થઈ ગઈ કે હું નથી જાણતો કે તેણી તેણી ક્યાં ક્યાં ગઈ ગઈ હશે અથવા તો છે એ હું જાણતો નથી ત્યારબાદ ઇટ ઇઝ મુંબઈ અમિતાભ વોઝ બોન ઇટ ઇઝ મુંબઈ વેર અમિતાભ વોઝ બોન આ મુંબઈ છે કે જ્યાં અમિતાભ બચ્ચનનો જન્મ થયો હતો કે જ્યાં અને અહીંયા શું છે કે જ્યાં તેણી ગઈ છે એ મને ખબર નથી ત્યારબાદ વેન મતલબ કે જ્યારે જો અહીંયા બધા ડબલ શબ્દ આપણે સમજીએ છીએ ઓકે તો ધ બેલ રેંગ જો ગુજરાતી જોઈ લેજો જ્યારે સમય દર્શાવવા માટે વપરાય છે વેન ને બદલે તમે એસ સુનેસ નો સુનર દેન તેમજ હાર્ડલી વેન જેવા કન્સ્ટ્રક્શનનો પણ ઉપયોગ કરી શકો છો નો સુનર ધેન અને હાર્ડલી વેન જે છે અત્યારે તમારે ટેન્થ સ્ટાન્ડર્ડમાં બહુ આવશે નહીં એ તમારે આગળ જતાં ઇલેવન્થ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં આવશે એઝ સુન એઝનું કદાચ તમને ઓપ્શન તરીકે પૂછાઈ શકે બાકી વેનનું વધારે યુઝ થાય છે ધ બેલ રેંગ ધ ન્યૂ લેક્ચર સ્ટાર્ટેડ વેન ધ બેલ રેંગ ધ ન્યુ લેક્ચર સ્ટાર્ટેડ

ત્યારબાદ ઇફ મતલબ કે જો તો શરદ દર્શાવવા માટે થાય છે કે જે તમે ફંક્શનમાં જોઈ ગયા શરદ દર્શાવવા માટે આપણે નો યુઝ કરીએ છીએ મિસ્ટર એન્ડ મિસિસ કાચવાલા કચવાલા હા કચવાલા પ્લે કેરફુલી ધે વેલ વેન ધ ગેમ ઇફ મિસ્ટર ઇઝ ઇફ મિસ્ટર એન્ડ મિસિસ કચવાલા પ્લે કેરફુલી ધે વિલ વિન ધ ગેમ જો મિસ્ટર અને મિસિસ કચવાલા કેરફુલ્લી સંભાળપૂર્વક રમશે તો તે ગેમ જીતશે હવે તમે ઇફ સિવાયના બીજા કન્ઝ્રક્શન મૂકીને ટ્રાય કરી જુઓ ઓટોમેટિક તમને નિયમ ખબર પડી જશે ઓટોમેટિક તમને સેન્ટેન્સની ફોર્મેટ પણ ખબર પડી જશે અને આઈડિયા પણ આવી જશે કે ઇફનો યુઝ પ્રોપર એક મિનિંગ માટે થાય છે દેન તમને અહીંયા કોઈ પણ એક નોંધ આપેલી છે કે ભાઈ શરત દર્શક વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ઇફનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ ધો એટલે શું થાય છતાં પણ થાય કે જે આપણે બટમાં જોઈ ગયા બટ એટલે પણ છતાં પણ થાય યેટ એટલે છતાં પણ થાય સ્ટીલ એટલે છતાં પણ થાય ધો એટલે છતાં પણ થાય અને ઓલ એટલે પણ છતાં પણ થાય જેનો ઉપયોગ વિરોધી ભાવ દર્શાવવા માટે થાય છે જેમ કે હી વર્ક્સ હાર્ડ હી ફેલ ટ્વાઇઝ ધો હી વર્ક્સ હાર્ડ હી ફેલ્સ ટ્વાઇઝ

કઈક સફળ સફળ કામ કરવા માટે સારા કામ કરવા માટે ખરાબ કામ કરવા માટે નહીં એમાં આગળ વધવાનું તે કારણ કે નપટા બનશો જીદ્દી બનશો અને બેરા બનશો તો જ તમે તમારા લક્ષ્ય તરફ જઈ શકશો ચાલ ત્યાર પછી બીકોઝ બીકોઝ એટલે કે કારણ દર્શાવવા માટે કે જેને બદલે તમે સિન્સ એઝ ફોર વડે પણ તમે વાક્યને જોડી શકો છો કારણ કે સિન્સ એ ઘણી વખત સમય દર્શાવવા માટે યુઝ થાય છે અને કારણ દર્શાવવા માટે પણ સિન્સનો ઉપયોગ થાય છે સેમ એ એઝ અને ફોર પણ છે એઝ અને ફોર એ બંને કારણ દર્શાવવા માટે પણ ઉપયોગી છે જેમ કે શાહરૂખ વિલ નોટ ગો હિઝ ઇલ શાહરૂખ ન ગયા હતા નહીં કેમ કારણ કે તે બીમાર છે શાહરૂખ ખાન જે છે એ જશે નહીં કારણ કે તે બીમાર છે એની જગ્યાએ શાહરુખ વિલ નોટ ગો સિન્સ હે ઇઝ ઇલ હવે આનું ગુજરાતી ફરી જશે તે બીમાર છે એ કારણથી તે વિલ નોટ ગો જશે નહીં આ રીતે ગુજરાતી થશે અને બીકોઝ નું ગુજરાતી શું થતું હતું કે શાહરુખ વિલ નોટ ગો શાહરુખ નહીં જશે બીકોઝ કારણ કે તે બીમાર છે ઇલ મતલબ કે બીમાર હોવું ત્યારબાદ વાય મતલબ કે શા માટે તો આઈ ડોન્ટ નો વાય હી ઇઝ લેટ હું નથી જાણતી કે શા માટે તે મોડો આવ્યો એ મને ખબર નથી સેમ આવું સેન્ટેન્સ આપણે આગળ પણ જોઈ ગયા હતા આઈ ડોન્ટ નો વેર શી એઝ ગોન કે તેણી ક્યાં જાય છે એ મને ખબર નથી સેમ એ રીતે આઈ ડોન્ટ નો વાય ઇઝ તે શા માટે રડી રહી છે આ રીતે તમે વાય નો યુઝ કરીને પણ સેન્ટેન્સને કનેક્ટ કરી શકો છો ત્યારબાદ કેટલીક એક્સરસાઇઝ છે અહીંયા માત્ર હું તમને સજેસ્ટ કરી દઈશ કે કયા વર્ડનો યુઝ કયા સેન્ટેન્સમાં થશે બાકી પ્રેક્ટિસ તો તમારે જ કરવાની રહેશે યાર મેં તો બહુ બધી પ્રેક્ટિસ કરી લીધી થિયરી તમને કહી દીધી હવે પ્રેક્ટિસ તમે કરો નહીં થાય છે શું ખબર છે શિક્ષકો તમને થિયરી કરાવી દે એક્ઝામ્પલ પણ તમને આપી દે પછી થોડાક એક્ઝામ્પલ એ જાતે કરે છે અને પછી તમને કરવાનો મોકો મળતો જ નથી તો હવે શિક્ષક એક્ઝામ્પલ સોલ્વ કરશે તો એ શીખશે તમે થોડા શીખવાના છો

નો યુઝ કરીને પછી આપણે સેન્ટેન્સ બનાવ્યું કે અ ફ્રેન્ડ ઓફ માય મી ઇફ આઈ હેડ શરૂઆતમાં ઇફ આવશે કે મિડલમાં ઇફ આવશે હવે એ તમે વિચારો હવે મેં તમને ઇફ આપી દીધું હવે ઇફ તમારે અહીંયા મૂકવું આ સેન્ટેન્સને આગળ લઈ જઈને મૂકવું વિચારો કોમેન્ટ બોક્સમાં હું આન્સર આપીશ કે ભાઈ આ કરેક્ટ આન્સર છે ત્યારબાદ સેકન્ડ આકાશ શુડ વર્ક હાર્ડ હી વિલ નોટ સક્સેસ ભઈ આકાશે સખત મહેનત કરી છતાં પણ તે સક્સેસ થયો નહીં હવે હું અહીંયા તમને ઓપ્શન તરીકે છતાં પણ ધેરફોર અને સો અહીંયા તમને આપેલું છે છતાં પણ તો ઓર નહીં નહીતર હી વિલ નોટ સક્સેસ હવે છતાં પણ તે સફળ થશે નહીં ભવિષ્યવાણી આપી દીધી છે હવે જો અહીંયા વિલ નોટ ની જગ્યાએ ડીડ નોટ આપ્યું હોત

નહીતર એ સફળ થશે નહીં ઓર એસનો યુઝ કરીને તમારે અહીંયા સેન્ટેન્સ મૂકવાનું છે ત્યારબાદ આકાશ વિલ નોટ સી અ મૂકવી આકાશ વિલ નોટ રીડ અ બુક બંનેમાં કરતા સેમ છે તેમની ક્રિયા માત્ર અલગ છે અને અહીંયા તમારે નાઇધર નો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનવાનું બનાવવાનું છે ત્યારબાદ આર યુ સ્ટડીંગ આર યુ પ્લે તો અહીંયા તમારે ઓરનો યુઝ કરવાનો છે અને ત્યાર પછી આ સેન્ટેન્સ બનાવવાનું છે તમે એમ કહેશો મેમ અહીંયા એન્ડ નો ના નાડિયર કેમ ખબર છે કારણ કે ક્વેશ્ચન માર્ક તમને આપેલું છે અને ક્વેશ્ચન માર્ક આપ્યું હોય ને હવે આપણે કોઈને વ્યક્તિને પૂછતા હોય ને એમાં બે ઓપ્શન હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ ઓરનો ઉપયોગ કરીએ એન્ડ નો નહીં બે ક્રિયા નો થાય અને બે ક્રિયા નો પૂછાય એટલા માટે અહીંયા શેનો ઉપયોગ થશે ઓરનો ઉપયોગ થશે તો આ ચાર સેન્ટેન્સનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ચાલો અહીંયા સુધી રાખીએ થોડો વિડીયો લેન્ધી થઈ ગયો છે આઈ હોપ કે આ તમારા માટે બહુ હેલ્પફુલ હશે જય હિન્દ વંદે માતરમ જય જગત ગુજરાત